સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના આરોગ્ય વિભાગ દ્વારા સેલવાસ ખાતેથી 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા સિનિયર સિટીઝનોને પ્રિકોશન ડોઝ આપવાનો પ્રારંભ કરાયો છે। હાલમાં એક તરફ દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સંક્રમણ અટકાવવા માટે વેક્સિનેશનનું અભિયાન શરૂ કર્યું છે। જ્યારે કેન્દ્ર શાસિત દાદરાનગર હવેલીના સેલવાસ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા ફ્રન્ટલાઇન વર્કર્સ, હેલ્થ વર્કર્સ અને 60 વર્ષથી વધુ વય ધરાવતા સિનિયર સિટીઝનોને कोरोना वेक्सिनेशन प्रिकॉशन डोज आपवानो प्रारंभ कर्यो छे। अने आगामी दिवसों में समग्र प्रदेश ना तमाम विस्तारों में रहता वडीलों ने कोरोना वेक्सिनेशन प्रिकॉशन डोज आपवामां आवशे। आ मैं तीजो बूस्टर डोज लीधो छे। आ दरेक जन लेवा जोईए अने दरेक जन मास्क पहेरीने सोशल डिस्टेंसिंग राखवुं जोईए। બધા માટે સારું છે। અમે આ ગવર્મેન્ટ તરફથી SMS મળ્યો ગઈકાલે। SMSના હિસાબે અમે લોકો આજે ત્રીજો થર્ડ બુસ્ટર ડોઝ લીધો છે અને અમે સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ અને મહેરબાની કરીને બધા થર્ડ બુસ્ટર ડોઝ લેવો જરૂરી છે અને એનાથી સારી ઇફેક્ટ રહેશે અને સારું બધી તકલીફો હશે એ દૂર થશે। आज पूरे भारत देश में प्रिकॉशन डोज चालू हो गए। प्रिकॉशन इनके जिस जिस व्यक्ति ने दूसरा डोज देके 9 महीना कंप्लीट हो गया या 39 वीक्स कंप्लीट हो गए उनको आज से ये पूरा भारत देश में ये डोज दिया जा रहा है। तो हम भी दादरा नगर हवेली में ये डोज देने को लगे हैं। यहाँ गुलमोहर यहाँ हमारा जो टारगेट है वो अराउंड 1500 तक का है अभी तक का टारगेट। जिन्होंने मार्च तक का ये वैक्सीन लिया वही उनको ये 39 मंथ्स मतलब 39 वीक्स है।